ડીસા ટીસીડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરાયું બંધારણનો ભવ્ય ભૂતકાળ છે અને ઐતિહાસિક વારસો છે ભવિષ્યના શ્રેષ્ઠ ભારતની કલ્પનાઓનો વૈચારિક ચેતનાનું જીવંત સ્વરૂપ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ભારત વિશ્વમાં પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે વિશ્વની મહાસત્તા બનવા તરફ આપણો દેશ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ચુઓોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી પ્રસંગે ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ રાષ્ટ્રીય મહાપર્વ પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી શ્રી બળવંતસિંહે જણાવ્યું કે વિશ્વની સર્વશ્રેષ્ઠ લોકશાહી ધરાવતા આપણા દેશમાં ગામના સરપંચથી લઈને વડાપ્રધાન સુધી લોકોના સીધા સીધે સીધા પ્રતિનિધિઓ બિરાજમાન છે લોકશાહીની દેન છે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આધુનિક ભારતનું નિર્માણ કરવાનું છે અને સંકલ્પ કરવો પડશે સાકાર કરવાનો છે અને તેમાં આપણે કટિબદ્ધ બનવાનું છે અભાવમાં માણસ ગળાય છે એ હિસાબે જ્યારે આપણે દેશ ઉપર બ્રિટનનું રાજ હતું ત્યારે દેશને ગુલામીમાંથી દેશને મુક્ત કરવા સ્વરાજ સ્થાપવા ઝૂમ્યા હતા અનેક નવયુવાનો શહીદી વોરી હતી ત્યારે આજે આપણે આઝાદીના મીઠા ફળ ચાખી રહ્યા છે આઝાદી મળ્યા પછી ઓગણીસો પચાસમાં આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ખરા અર્થમાં લોકોને પોતાના દેશનો વહીવટ ચલાવવાની સત્તાઓ પ્રાપ્ત થઈ બંધારણ ભવ્ય ભૂતકાળની વાત કરીએ તો ઐતિહાસિક વારસું છે ને ભવિષ્યમાં શ્રેષ્ઠ ભારતની કલ્પનાના વૈચારિક ચેતનાનું જીવંત સ્વરૂપ એટલે બંધારણ છે બંધારણે તમામ નાગરિકોને વિચારવાણી માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપી છે તક અને દરજ્જાની પણ સમાનતા બંધારણની દેન છે વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓએ મતાધિકાર મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે જ્યારે આપણા બંધારણની વિશેષતા એ છે કે તેના અમલની સાથે જ મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો અને સાથે સાથે પંચાયતથી લઈને છેક સુધી મહિલાઓને તેત્રીસ ટકા અનામત પણ આપવામાં આવી છે આપણા દેશની અતિ પ્રાચીન સંસ્કૃતિના વિશાળ વારસાને હૈયામાં ધારણ કરી ફરી ભવ્ય ભારતનું નિર્માણ માટે કટિબદ્ધ થવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી આઝાદી પછી પંચોતેરમાં વર્ષમાં પ્રવેશી અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વિશ્વ કલ્યાણ અને અંત્યોદય સર્વાંગી વિકાસના મંત્રને મૂર્તિમંત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સામાજિક શૈક્ષણિક જેવા અનેક ક્ષેત્રોમાં ઐતિહાસિક કામો કરવામાં આવી રહ્યા છે સ્વચ્છ ભારત અભિયાન તંદુરસ્ત ભારત અભિયાન યોગ દિવસ ખેલો ઇન્ડિયા જેવા અભિયાનોની રાષ્ટ્ર નિર્માણ થઈ રહ્યું છે વિશ્વના વિકસિત અને દેશોની બનેલી પ્રમુખ પદ ભારત પાસે છે ગુજરાતમાં પણ પંદર જેટલી મહત્વની બેઠકો થવાની છે જેનાથી દેશના ઉદ્યોગ રોજગારીની નવી તકો સમતોલ વિકાસ ટેકનિકલ શિક્ષણ જેવા વિકાસના નવા રસ્તાઓ ખુલશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે ગ્રામીણ ક્ષેત્રના વિકાસને ભાર મૂકવામાં આવ્યો છે મહાત્મા ગાંધીજી કહેતા કે સાચું ભારત ઓગણીસ હજાર ગામડાઓમાં વસેલું છે જ્યાં સુધી ગામડાનો વિકાસ નહીં થાય ત્યાં સુધી દેશ વિશ્વગુરુ બની શકે તેવી લાગતું પણ નથી વિશ્વગુરુ બનાવવું હોય તો ગામડાનો વિકાસ કરવો જ પડશે તેને ધ્યાનમાં રાખીને ગામડાના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી છે જેમાં જળ જીવન મિશન ગ્રામ વિકાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા યોજના કિસાન સન્માન નિધિ આયુષ્યમાન ભારત યોજના ગરીબ કલ્યાણ ની યોજનાઓ આવી હજારો ગરીબ કલ્યાણ મેળા પણ કરવામાં આવ્યા હતા ગ્રામીણ વિસ્તારના લોકોનું જીવનમાં મૂલ્ય પરિવર્તન કરવા માટેના મેળાઓનું આયોજન પણ થયું હતું તેમણે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સમયે દેશમાં વિકસિત ઘૂંટણીએ પડી ગયો હતો ત્યારે આપણા પણ ઝડપથી વિકાસમાંથી આ બહાર આવીને વિશ્વની સાથે આગળ આવી રહ્યા છે વિશ્વની સાથે આગળ આવવા માટે ગુજરાતનું ભવિષ્ય પણ ઉજ્જવળ જોવા મળી રહ્યું છે ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગર્ભવતીમાં દાત્રી માતાઓના પોષણ જેમાં હાર પ્રધાનમંત્રી આવાસ યોજના છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ લાખ અઠ્ઠાણું હજારથી પણ વધારે આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે નળ સે જળ યોજના અંતર્ગત તમામ ઘરોને પાણી પૂરું પાડવા માટે પરિકલ્પના ગુજરાતને સો ટકા સાકાર કરી લીધી છે વ્યાજખોરીને ડામવાને નાગરિકોને પોલીસને લગતી સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકારી એ ઈ સુવિધા લોન્ચ કરી છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ખેતી પશુપાલન બાગાયત સહિતના ઘણા બધા ક્ષેત્રોમાં વિકાસની નરી હરણ ફાર ભરાય છે તેમજ જિલ્લામાં વિકાસ માટે કલેક્ટર શ્રી આનંદ પટેલે પચીસ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો ડીસાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જ્યારે પોલીસ દ્વારા હોર્સ અને ડોગ શો તથા શ્રી શક્તિ સેવા કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ રજૂ કરાયું હતું વિશિષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રની સારી કામગીરી કરનાર વ્યક્તિઓ મંત્રી શ્રીને હસ્તે સન્માન અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું તો અને સન્માનિત પણ થયા હતા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે લોકસભાના સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ રાજ્યસભાના સંસદ સભ્ય દિનેશભાઈ ચાવડા અનવાડિયા ધારાસભ્ય સર્વશ્રી પ્રવીણાભાઈ માળી શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી અનિકેતભાઈ ઠાકર કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર શ્રી આર એન પંડ્યા નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા અને શ્રી ગોવા બાઈ રબારી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો વિદ્યાર્થીઓ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચુોતેરમાં સ્વતંત્ર પર્વ ગણતંત્ર દિવસની ભવ્યતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠામાં ડીસા ખાતે ચિયોતેરમાં પ્રજાસત્તાક દીને આજે અહીં આગળ ઉજવણી થઈ છે સૌથી પહેલાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ની શુભકામનાઓ પાઠવું છું સમગ્ર ગુજરાતના લોકોને એની શુભકામનાઓ પાઠવું છું સમગ્ર ભારતના લોકોની પણ એને શુભકામનાઓ પાઠવું છું આજના પ્રસંગે સમગ્ર ભારતની જે યોજનાઓ છે ગુજરાતની જે યોજનાઓ છે અને બનાસકાંઠામાં થતા ગતિશીલ કામો એ ભાગીદારી બધા અધિકારીઓથી માંડીને બધા જ લોકો એમાં સહયોગ કરે અને આપણો દેશ જ્યારે જી ટ્વેન્ટી વિશ્વમાં વિશ્વમાં વીસ દેશોમાં જેની ઇકોનોમી પંચ પંચોતેરથી એંશી ટકા વીસ દેશોની છે અને એમાં જ્યારે પ્રમુખ સ્થાન મળ્યું છે આત્મનિર્ભર તરફ આપણે જઈ રહ્યા છીએ અને અમૃત અમૃતસોમાં જઈ રહ્યા છીએ ત્યારે સૌ લોકો આમાં સાથ સહકાર આપે એવી આપ આપના માધ્યમથી વિનંતી કરું છું